ત્યારબાદ આગળ વાત કરીએ દીવની. દીવ ખાતે 22 માર્ચ થી લોકડાઉન નો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આજે સવારે 8 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ જારી. દીવમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવતી હતી, પરંતુ આજે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે, જેમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ સલૂન, બ્યુટી પાર્લર, વાઇન શોપ વગેરે બંધ રાખવાનો આદેશ કરાવે છે. પરંતુ દુકાનોમાં ખરીદી વખતે ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર વગેરેનો ઉપયોગ કરવો જરૂરી છે. આ દરેક નિયમોનું સખતપણે પાલન કરવાનું રહેશે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ પણ દીવ માર્કેટની મુલાકાત લીધી હતી અને લોકોને કાયદા વ્યવસ્થા જાળવવા સૂચિત કરવામાં આવ્યા હતા. તેમણે દુકાનદારોની સાથે મુલાકાત કરી સૂચનાઓ આપી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. સરકાર કે નિર્દેશ અનુસાર દમણ, દીવ ઓર દાદર નગર હવેલી પ્રશાસનને ભી યે નિર્ણય લિયા કે આજ સે 28 તારીખ સે સારી દુકાને જો સ્ટેન્ડ અલોન દુકાને હૈ ઉનકો ખોલને કી અનુમતિ દી જાયેગી. સુબહ 8 બજે સે શામ કે 4 બજે તક ઉન દુકાનો કો આજ ખોલને કી પરમિશન દી ગઈ હૈ આજ સે. ઓર ઇસમે કુછ રિસ્ટ્રિક્શન્સ હૈ જો કે પાર્લર્સ હૈ, સલૂન્સ હૈ, બાર્બર કી દુકાન હૈ યા લિકર શોપ્સ હૈ, વાઇન શોપ્સ, બાર્સ ઓર રેસ્ટોરન્ટ્સ, ઇનકો અભી પરમિશન નહીં દી જા રહી હૈ. ઓર જીતની ભી દુકાનો કો પરમિશન દી જા રહી હૈ ઉનસે યહી અનુરોધ હૈ કે વો સોશિયલ ડિસ્ટન્સિંગ કી માર્કિંગ રખે ઓર માસ્ક મેન્ડેટરી હૈ ઓર હર ચીજ કો સેનિટાઇઝ રખે ઓર લોગો સે ભી યહી અનુરોધ હૈ કે વો જબ ભી ઘર સે બહાર નિકલે, કિસી ભી માર્કેટ પ્લેસ મે જા રહે હૈ તો વો માસ્ક કા જરૂર યુઝ કરે ઓર સોશિયલ ડિસ્ટન્સિંગ બનાએ રખે. અબ હમ ચીજો કો નોર્મલસી કી તરફ લા રહે હૈ, મગર રિસ્પોન્સિબિલિટી લોગો કી ઉતની હી ઝ્યાદા ક્રુશિયલ હૈ કે વો ઇસ ફ્રીડમ કો રિસ્પોન્સિબિલી એક્સરસાઇઝ કરે ઓર અગર કોઈ ભી કિસી ભી તરહ કા ઉલ્લંઘન હોગા તો હમ હમે ઉસકે લિયે સ્ટ્રિક્ટ એક્શન લેના હોગા. અભી જીતને ભી દીવ કે નિવાસી હૈ સિર્ફ ઉન્હી કો પરમિશન દી ગઈ હૈ દુકાને ખોલને કી. કોઈ ભી મૂવમેન્ટ લોગો કા ગુજરાત સે નહીં હોગા, ચાહે વો દુકાનદાર હો યા કોઈ ભી ઉનકા વર્કર હો. અભી જીતને લોગ દીવ મે હૈ સિર્ફ ઉતને હી લોગ દુકાન ખોલ સકતે હૈ. કોઈ ભી ઇન્સાન કા મૂવમેન્ટ અક્રોસ ધ ચેકપોસ્ટ નહીં હોગા. યાર સબકો પતા હૈ આજ સે મોર્નિંગ 8 બજે સે સારી શોપ્સ વગેરે ખોલ દી ગઈ હૈ. ઇસમે કુછ અપવાદ હૈ જૈસે સલૂન, જિમ, સ્વિમિંગ પૂલ, બાર, રેસ્ટોરન્ટ્સ, યે સારે અભી ભી બંધ રહેંગે. બટ જો બાકી એસેન્શિયલ ચીજે ઓર બાકી સારી શોપ્સ હૈ વો આજ સે ખુલ ગયે હૈ. સભી દીવવાસીઓ સે હમારા અપીલ હૈ કે સોશિયલ ડિસ્ટન્સિંગ કો મેન્ટેન કરના, માસ્ક કો પહેને રહેના, યે દોનો ચીજે અભી ભી અનિવાર્ય હૈ. इसका पूरा पूरा पालन करने के लिए हमने काफ़ी सारे वॉलंटियर्स भी यहाँ पर डिप्लॉय किए हुए हैं और पुलिस का स्टाफ भी यहाँ पर इन्फोर्समेंट के लिए यहाँ पर डिप्लॉयड है. कोई किसी तरह का वायोलेशन होता है इन चीज़ों में तो उन पर कार्रवाई की जाएगी. नहीं देखिए, बाहर से जो आने वाले हैं उनका अभी बाहर से बॉर्डर तो सील है, उसके लिए कोई एक्सेप्शन नहीं है. हम जो एसेंशियल चीज़ों के लिए लोग आने दे रहे हैं अंदर, वेजिटेबल वेंडर्स और दूध वाले, उनके अलावा तो यहाँ पे कोई किसी के लिए बॉर्डर अभी सील है. वेजिटेबल वेंडर्स का एक पर्टिकुलर डिफाइंड एरिया है जो यहाँ पे आते हैं और यहाँ से निकल जाते हैं और ये एसेंशियल चीज़ों में आता है, तो उसके लिए गवर्नमेंट ऑफ इंडिया की तरफ से ही एग्जेम्पशन दिया गया. रही जो बात यहाँ से लोग मेडिकल इमरजेंसीज के लिए बाहर जाते हैं, तो उस बाहर जाने के दौरान अगर वो उनको किसी तरह का सोशल कांटेक्ट आता है तो उसके दूर रहने के लिए, उससे हम बचाव करने के लिए उनको यहाँ पे आने के बाद होम क्वारंटाइन करते हैं. सर वो आज थी हमें दुकान का समय चेंज करेल छे, प्रशासन साहेब हमने 4 वगैरह सुधी का टाइम आपेलो छे, तो हमें प्रशासक साहेब नो आभार मानिए छे अने आज थी हमें 4 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખશું એટલે પબ્લિકને તકલીફ ન થાય અને ડિસ્ટન્સ તો રાખીએ જ છીએ.